રાજકોટ ગોંડલ યાર્ડમાં મહાસંમેલન યોજાશે. ગુજરાત રાજ્ય એડિબલ ઓઇલ અને સિરસડ એસોસિએશનનું સંમેલન છે. ખાદ્ય તેલ અને તેલીબિયા સાથે સંકળાયેલા વેપારીઓ આ સંમેલનમાં ઉપસ્થિત રહેશે. અલ્પેશ ડોલરિયાની આગેવાનીમાં સંમેલન બોલાવવામાં આવ્યું છે. વેપારીઓના વિવિધ પ્રશ્નોની સંમેલનમાં ચર્ચા થશે. આયાત અને નિકાસની પોલિસીને લઈને પણ ચર્ચા થઈ શકે છે. અલ્પેશ ઢોલરિયાની આગેવાનીમાં જે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, ખાસ કરીને વેપારીઓ કે જેમના વિવિધ પ્રશ્નોને લઈને અહીં ચર્ચા કરવામાં આવશે. એક એવું મંચ કે જ્યાં જે તેલીબિયા અને ખાદ્ય તેલના જેટલા પણ વેપારીઓ છે તેમને શું મુશ્કેલી પડી રહી છે તેને લઈને ચર્ચા થશે. એટલું જ નહીં, વેપારમાં જે આયાત અને નિકાસની પોલિસીઓ છે તે તેમને કેવી રીતે વધુ સાર્થક થઈ શકે છે અને કેવી રીતે મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે તેને લઈને પણ ચર્ચા કરવામાં આવશે. આ ચર્ચામાં જોડાવા માટે સૌ વેપારીઓ પણ ત્યાં પહોંચ્યા છે. ખાદ્યતલ અને તેલીબિયા સાથે સંકળાયેલા વેપારીઓ સંમેલનમાં ઉપસ્થિત રહેશે. અલ્પેશ ઢોલરિયાની આગેવાનીમાં આ સંમેલન બોલાવવામાં આવ્યું છે, જેમાં એડિબલ ઓઇલ અને સિરસડ એસોસિએશન બંને સામેલ છે. બંનેનું સંયુક્ત રીતે આ સંમેલન બોલાવવામાં આવ્યું છે. ખાદ્યતેલ અને તેલીબિયા સાથે સંકળાયેલા તમામ વેપારીઓ અહીં ઉપસ્થિત રહેશે. વધુ જાણકારી લઈએ સંવાદદાતા ગૌતમ ભેડા પાસેથી. ગૌતમ, જે સંમેલન અહીં બોલાવવામાં આવ્યું છે, ખાસ કરીને ખાદ્યતેલ અને તેલીબિયા આ બંનેના જે વેપારીઓ છે તેમને શું મુશ્કેલી પડી રહી છે કે તેમના પ્રશ્નો શું છે, તેના માટેનું એક આ મંચ, તો કયા પ્રકારની તૈયારીઓ છે, શું ચર્ચા થઈ રહી છે અને શું નિષ્કર્ષ માટે આખું સંમેલન? જે ચોક્કસ જે રીતના સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર જે એડિબલ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ છે તે ખૂબ જ મોટા પ્રમાણમાં છે ને, એટલા જ માટે એમનું મહત્વ પણ છે. અને જે એડિબલ ઓઇલના જે પ્રશ્નો છે ભૂતકાળની અંદર ઘણી વખત સરકારમાં પણ તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે તેની જે સામાન્ય સભા છે તે બોલાવવામાં આવી છે, જે ગુજરાત સ્ટેટ એડિબલ ઓઇલ એન્ડ જે ઓઇલ સીડ્સ એસોસિએશન છે ને તેમાં ખાસ કરીને જે સિંગતેલના જે વેપારીઓ છે તે મોટી સંખ્યામાં જોડાયા છે. અને સાથે જ જે સમીર શાહ કે જેઓ એમના પ્રમુખ પણ છે તેમના દ્વારા પણ અનેક વખત ભૂતકાળમાં ચાહે ઇમ્પોર્ટ એક્સપોર્ટની વાત હોય, ખાદ્ય તેલમાં જે ભેળસેળની વાત હોય, સરકાર દ્વારા જે પોલિસીઓ છે તેને લઈને ચર્ચાઓ હોય, જે ખેડૂતોને જે ભાવ મળે છે મગફળીના તેની વાત હોય, આ તમામ પ્રશ્નોને લઈને આ જે એજીએમ છે મળી છે અને તેમાં ચર્ચાઓ અત્યારે કરવામાં આવી રહી છે. ખૂબ જ મહત્વના આ મુદ્દાઓ છે, કારણ કે ખાદ્ય તેલ એટલે સીધા જ ગૃહિણીઓ અને સામાન્ય જે ઘર હોય છે, જે મધ્યમ વર્ગીય લોકો હોય છે તેમને અસર કરતો આ મુદ્દો છે ને, એમાં આ તમામ મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી છે. જી જી, આભાર આપનો જાણકારી આપવા માટે. તમામ મુદ્દે અત્યારે ચર્ચા ચાલી રહી છે. સમીર શાહ જેઓ પોતાના પ્રશ્નો અને વેપારીઓના પ્રશ્નોને વાચા આપી રહ્યા છે. વેપારીઓના જે વિવિધ પ્રશ્નો છે, ખાસ કરીને આયાત અને નિકાસની પોલિસીને લઈને પણ કેટલીય સમસ્યાઓ ઊભી થઈ રહી છે તેને લઈને પણ ચર્ચા કરવામાં આવી રહી છે. ખાદ્યતેલ અને તેલીબિયા સાથે સંકળાયેલા વેપારીઓ, ખાસ કરીને જ્યાં એક તરફ એડિબલ ઓઇલ એસોસિએશન છે, બીજી તરફ સાથે ઓઇલ સીડ્સ એસોસિએશન, આ બંને એસોસિએશને સંયુક્ત વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કર્યું છે, જેમાં વેપારીઓ પણ જોડાયા છે. આ વેપારીઓ કે જેઓ પોતાના વ્યવસાયમાં જે આયાત અને નિકાસની પોલિસીને લઈને પણ કેટલીક હાલાકીઓ ભોગવી રહ્યા છે, સરકાર તરફથી કેટકેટલી એવી પોલિસીઓ છે કે જેઓ વેપારીઓની પ્રગતિના આડે આવી રહી છે તેને લઈને પણ ચર્ચા કરવામાં આવશે. વેપારીઓ અને સાથે જ ગુજરાત રાજ્ય એડિબલ ઓઇલ અને ઓઇલ એન્ડ સીડ એસોસિએશન એટલે કે તેલીબિયા અને ખાદ્યતેલ, જે રીતે આ તેલના ભાવ પર પણ અસર વર્તાઈ રહી છે અને મધ્યમ વર્ગ સુધી તેની અસર પહોંચી રહી છે તેને લઈને પણ આ બેઠકમાં ચર્ચા થઈ છે.